चैनल ऑफ वडोदरा। તોકતે વાવાઝોડાને લઈ ઉત્તર ગુજરાત તંત્ર એલર્ટ બન્યું છે। અત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર રાંધણપુર તાલુકાઓ જે કચ્છને અડીને આવેલા છે ત્યાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે, જેના સંદર્ભે તંત્ર દ્વારા સાવચેતી અને સલામતીના ભાગરૂપે તૈયાર ખેત પેદાશો તેમજ ઘાસચારો સલામત સ્થળે ખસેડવા તથા એપીએમસીઓમાં ખેડૂતોનું તેમજ ખરીદી કરેલ ખેત પેદાશ સલામત સ્થળે રાખવા સૂચના અપાયું છે। તોકતે વાવાઝોડાને પગલે ખેડૂતોને પિયત ન કરવા તેમજ કાપણી કરેલ પાકો સત્વરે સુરક્ષિત ગોડાઉનમાં મૂકવા સૂચના અપાઈ છે। પાટણ જિલ્લાના સાંતલપુર રાંધણપુર સાંતલપુરમાં 52-61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યારે વાવાઝોડાને લઈ રાંધણપુર પ્રાંત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી અને સરપંચોને તકેદારી રાખવામાં સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા હેડક્વાર્ટર પર જ રહી વાવાઝોડાને લગતી માહિતી આપતા રહેવા જણાવ્યું છે। દહેશત ઊભી થઈ છે, એમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર રિજન અને કચ્છની અંદર એ વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લગભગ 18 સુધીની અંદર એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે પહોંચે એવી શક્યતા છે અને સાથે સાથે ક્યાંક ક્યાંક જગ્યાએ હળવાથી ભારે વરસાદની પણ આગાહીની શક્યતા રહેલી છે। તો આવા સંદર્ભોની અંદર રાધનપુર ડિવિઝનનો સાંતલપુર તાલુકો જે કચ્છને અડી રહેલું છે કે ત્યાં કદાચ વાવાઝોડી અસરત વરસાદની અસર થાય એને પહોંચી વળવા માટે રાધનપુર ડિવિઝન અને સાંતલપુર તાલુકાનું વહીવટી તંત્ર જે છે સજ્જ છે। ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવે છે, એમને હેડક્વાર્ટરમાં રહી અને પડેપણની માહિતી જે છે એ અત્રે મળે એ રીતે સૂચના આપી દેવામાં આવી છે। સાથે સાથે દરેક સરપંચો અને તલાટીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ખેડૂતોને જાગૃત કરી દે કે જો એમનો પાક ખુલ્લા પડ્યો હોય તો એ વ્યવસ્થિત તાળ પદ્ધતિ ઢાંકી દે અથવા તમને સલામત સ્થળે એમને લઈ જાય, કદાચ વાવાઝોડાની અસર ન થાય પણ વરસાદ આવે તો પણ પાક ડૂબી જવાની શક્યતા છે। એટલે એ રીતે ગામે ગામ બધાને સૂચના આપી દેવામાં આવી છે અને બધાને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે।